નમસ્તે મિત્રો, આજે હું ફરી એક સુંદર વાર્તા લઈને આપની સમક્ષ આવી છું. વાર્તાનું શીર્ષક છે તપસ્યા. અરે, બધા અહીંયા ટોળે વળીને વાતો કરો છો? ત્યાં તો કોઈ જુઓ કેટલું કામ પડ્યું છે. હજુ આ ફૂલનું ડેકોરેશન પત્યું નથી, આ બધી લાઈટો લગાડવાની બાકી છે, હમણાં પરણવા માટે બધા વરઘોડા આવીને ઊભા રહેશે. ચાલો જલ્દી હાથ કરો, બધા પોતપોતાના કામે વળગો. આ હતી ઇન્દુ. આજે તેને જરા પણ ફુરસત નથી. તેની બે નાની બહેનોના આજે લગ્ન છે. બંને બહેનોને વળાવવા માટે એ પૂરી રીતે સજ્જ થઈને તૈયાર છે અને બધી જ વ્યવસ્થા એણે સંભાળી લીધી છે. થોડી વારમાં વાંચતે ગાતે વરઘોડા આવ્યા. બધા જાનૈયાઓને એણે આવકાર આપીને મંડપમાં બોલાવ્યા. બહેનોને મંડપમાં બોલાવી લગ્નની વિધિ શરૂ થઈ. લગ્નની વિધિમાં દરેક જણાએ તેની સમજણ શક્તિ અને વ્યવસ્થા શક્તિના વખાણ કર્યા. ઇન્દુએ એકલે હાથે આ બધું જ પાર પાડ્યું, તેને માટે દરેક જણે તેને અભિનંદન આપ્યા. વિદાયની વેળા આવી. બંને બહેનો પોતાની ઇન્દુ દીદીને બાજીને ખૂબ રડી. જતા જતા ઇન્દુએ બંને જમાઈઓને ભલામણ કરી, મારી બહેનોમાં કંઈક જો ભૂલ હોય અથવા તો એમનામાં કંઈક જો ખામી નીકળે તો પ્લીઝ તમે એને માફ કરજો. મા વગરની છે પણ મેં એમને મા જેમ ઉછેરી છે. ઇન્દુ ભાંગી પડી અને રડી પડી. જાનૈયાઓ રંગે ચંગે પાછા વળ્યા. ઇન્દુ ઘરમાં આવી. ઘરનો મંડપ સાવ સૂનો થઈ ગયો હતો. તેના પોતાના કાકા પ્રોફેસર સિન્હા, જે તેના પિતાના કલીગ હતા, તેઓ એની પાસે આવ્યા. માથે હાથ ફેરવ્યો. એની સામે જોઈને તેમના આંખમાં પણ આંસુ આવી ગયા. દરેક જણ વિદાય થયું. ઇન્દુ સાવ એકલી પડી. ઘરના આંગણામાં ઓટલા પર બેસી પડી. ક્ષણ પહેલાં જ્યાં સખત કોલાહલ હતો, ક્ષણ પહેલાં જ્યાં ખૂબ ધમાલ, અવાજ, આનંદ અને ઉત્સાહની ક્ષણો હતી, ત્યાં અત્યારે ભયંકર સુનકાર હતો. ઇન્દુ ભૂતકાળમાં સરી પડી. ઇન્દુ, ઇન્દ્રાણી સિન્હા, પ્રોફેસર ચંદ્રકાંત સિન્હાની સૌથી મોટી દીકરી. તેને ત્રણ ભાઈ બહેન, વિનોદ, મધુ અને ચંદા. માતાના મૃત્યુ પછી આખા ઘરની જવાબદારી ઇન્દુ પર હતી. ઇન્દુ પોતાના પિતાને સંભાળતી, ત્રણ ભાઈ બહેનોને સંભાળતી, તેમને તૈયાર કરીને સ્કૂલે મોકલતી, ઘરની દેખરેખ રાખતી, કોલેજમાં ભણવા પણ જતી હતી. તે પોતે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં ભણી રહી હતી. ભણવામાં ખૂબ તેજસ્વી હતી. ઇન્દુને પોતાને એક જવાબદારીનું બહુ સખત ભાન હતું. મા વગરની દીકરીઓ કેવી રીતે ઉછેરવી અને ભાઈને કઈ રીતે મોટો કરવો, પિતાની કઈ રીતે કાળજી રાખવી, આ નાનામાં નાની બધી જ બાબતોનું એ ખ્યાલ રાખતી. પિતા એના બીમાર હતા, રિટાયર હતા. પિતાના પેન્શનમાંથી ઘર તો ઠીક ઠીક ચાલતું હતું. બીમારીનો ખર્ચો પણ સાથે સાથે હતો. બે છેડા ભેગા કરવાની તકલીફ પણ હતી, પણ ઇન્દુ મેનેજ કરી લેતી. ઇન્દુના પિતાને બીમારીમાં જોવા માટે રોજ જ ડૉક્ટર સાગર વર્મા ઘરે આવતા. સાગર વર્મા
ખૂબ હોશિયાર, ગામમાં પ્રખ્યાત અને એકદમ હેન્ડસમ દેખાવડા ડૉક્ટર હતા. ઇન્દુને ત્યાં પ્રોફેસરને જોવા કાયમ જતા 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 એક ઘર સાથે નાતો બંધાઈ ગયો અને ઇન્દુ સાથે એક વિશેષ નાતો જોડાયો. ઇન્દુ એમના મનમાં વસી ગઈ. ઇન્દુને પણ ડૉક્ટર ગમી ગયા હતા. દવા લેવાના બહાને, પિતાની કંઈ પણ તકલીફો જણાવવાના બહાને કે દવા નથી મળતી કે આજે બહુ સારું કંઈક જમવાનું બનાવ્યું છે એ બહાને ઇન્દુ ડૉક્ટર સાગરના ક્લિનિકમાં પહોંચી જતી. બે જણા ખૂબ સારો ટાઈમ સ્પેન્ડ કરતા, બંનેમાં ખૂબ સુંદર પ્રેમ પાંગર્યો. બંને જણ ખૂબ મેચ્યોર હતા. ક્યારેક પોતે ડ્રાઈવ પર પણ નીકળી જતા, પણ ઇન્દુ એની કોઈ પણ ફરજમાંથી ચૂકતી નહીં. ભાઈઓ બહેનોને સારી રીતે તૈયાર કરવામાં કે પિતાજીની કાળજી રાખવામાં એને ક્યાંય કમી ના રાખી. પિતાજી ઘણીવાર ટોકતા હતા કે મને ઉઠવા નથી દેતા, એમાં તું ને તારો ડૉક્ટર મને અહીંને અહીંયા જ મારી નાખશો, મને કંઈક હરવા ફરવા તો દો. પણ પ્રોફેસરની એવી ક્ષણ નહોતી અથવા તો એવી તબિયત નહોતી કે જ્યાંથી તેઓ બહુ હરીફરી શકે. પ્રોફેસરના મનમાં પણ આવ્યું કે ઇન્દુ અને ડૉક્ટર સાગર વચ્ચે કંઈક ખરેખર સરસ એક કાયમનો એક સંબંધ બંધાઈ રહ્યો છે. તેઓ ખૂબ ખુશ હતા. એક દિવસ ઇન્દુને પાસે બોલાવીને કહ્યું કે મારી ઈચ્છા છે કે તું તારા ડૉક્ટર સાથે લગ્ન કરી લે. ઇન્દુ છેડાઈ ગઈ કે મારા ગયા પછી તમે કેવી રીતે ઘર ચલાવશો. પ્રોફેસર હસતા હતા કે તું શું કામ ગભરાય છે, હું છું અને છોકરાઓ તો કાલે મોટા થઈ જશે, પણ તારી જિંદગીનું શું? તું અત્યારે એવી ઉંમરમાં છે કે લગ્ન કરીને તું સરસ રીતે સુખી થઈ જા. ડૉક્ટર સાગરને પણ એમણે બોલાવીને કહ્યું. ડૉક્ટર તો તૈયાર જ હતા. પછી એમણે નક્કી કર્યું કે ડૉક્ટર સાગરને ભલામણ કરીને કહ્યું કે તમે એને તમારી માને મળવા તો લઈ જાઓ. ડૉક્ટર સાગરના પિતા ન હતા. એમની માં એક ખૂબ શ્રીમંત અને ખૂબ મહત્વાકાંક્ષી સ્ત્રી હતી. પોતાના દીકરા માટે તેઓ પોતે પણ સુંદર વહુની તલાશમાં તો હતા જ. ઘણા ઘણા ફોટા બતાવ્યા પણ સાગરે એક પણ છોકરી માટે હા ન પાડી. એક દિવસ ટ્રિક કરીને સાગરે પોતે ઇન્દુનો ફોટો મૂકી દીધો અને કહ્યું કે માં આ છોકરી જો હોય તો મારે પરણવું છે. સાગરની માને નવાઈ લાગી કે આ ફોટો તો મેં મંગાવ્યો પણ નહોતો, આ ક્યાંથી આવ્યો. માં તૈયાર થઈ ગઈ, ભલે તને ગમે છે આ છોકરી સાથે પરણીશ, પણ આ છે કોણ? ડૉક્ટર સાગર ઇન્દુને બીજે દિવસે માને મળવા લઈ ગયા. માં ખૂબ ખુશ થઈ ગયા. ખૂબ દેખાવડી ઇન્દુ, સંસ્કારી, ખૂબ સુંદર રીતે વાતો કરતી, મીતભાષી અને ખૂબ મર્યાદામાં બોલનારી છોકરી હતી. માને પગે લાગીને એ બેઠી. ધીરે ધીરે માએ પૂછવાનું શરૂ કર્યું, તારા ઘરમાં કોણ છે, તમે કોણ કોણ છો સાથે, તારા માતા પિતા કેમ નથી આવ્યા. ઇન્દુએ પોતે હકીકત કહી કે ઘરમાં હું, મારા પિતાજી અને બીજા ત્રણ ભાઈ બહેનો છીએ. પિતાજી પોતે તબિયત નથી સારી એટલે પથારીમાં જ છે. મારાથી નાના ત્રણ ભાઈ બહેનો છે. અરે તો ઘરમાં સંભાળ કોણ લે છે? હું જ બધું સંભાળી લઉં છું, ભાઈ બહેનોનું પણ અને પિતાજીનું પણ. ઓ, મારા સાગર માટે તો એવી વહુ જોઈએ
કે જે અહીં આવીને ફક્ત સાગરનું ધ્યાન રાખે, આ ઘરની ગૃહસ્થી સંભાળે. થઈ શકશે તારાથી? મારી ઘરે આવીને તારું ધ્યાન પછી છોકરાઓમાં ગયું તો? ઇન્દુ કંઈ ન બોલી શકી. મુલાકાત પૂરી થઈ અને ઘરે આવી. સાગરે ખૂબ કહ્યું કે ઇન્દુ મુલાકાત કેવી રહી? એણે હસીને કહી દીધું કે ખરેખર સરસ. માને પૂછ્યું, માએ કહ્યું કે હા બેટા વિચારીએ આપણે, સમયનું કરવું. થોડા વખતમાં ઇન્દુના પિતાનું અવસાન થયું. ઇન્દુના પિતાના અવસાનને એક આખી પરિસ્થિતિને વળાંક આપી દીધો. હવે ઇન્દુ માટે એક ચેલેન્જ થઈ ગઈ. નાના ભાઈ બહેનોની જવાબદારી સંપૂર્ણ રીતે એના પર આવી. હવે શું કરવું? ઇન્દુના માનવા પ્રમાણે સાગરના પિતા, સાગરની માતા તો એની જવાબદારીઓ સાથે એને પરણાવવા માગતા ન હતા. તેમને તો એક એવી વહુ જોઈતી હતી કે જે સ્વતંત્ર રીતે આ ઘરની થઈને રહે, પિયરમાં ધ્યાન ન આપે, પણ એ ઇન્દુ માટે શક્ય ન હતું. ઇન્દુ એક દિવસ ક્લિનિક પર ગઈ, ડૉક્ટર સાગરને મળી અને તેમણે વાત કરી. ડૉક્ટર સાગરે કહ્યું કે હવે શું વિચાર છે, ક્યારે પરણવાનું છે આપણે? ઇન્દુએ પોતાનો નિર્ણય જણાવ્યો. સાગર, હું હમણાં પરણવાની નથી. પણ કેમ? મારા ભાઈ બહેનોની જવાબદારી છે. ડૉક્ટર સાગરે કહ્યું, આપણે બે સાથે મળીને લઈ શકીશું. ઇન્દુએ ઘસીને ના પાડી દીધી. ના, મારા ભાઈ બહેન અત્યારે નાના છે, તેઓ ખૂબ નાદાન છે, કોઈ સમજ વગરના છે. પણ જેમ જેમ મોટા થતા જશે તેમ તેમ તેમને ખબર પડશે કે આ આપણા માતા પિતાનું ઘર નહીં, પણ આપણે આપણા બનેવીની જીજાજીની મહેરબાની ઉપર જીવી રહ્યા છીએ. એમના સ્વમાનને ઠેસ પહોંચશે. એમના ઉછેરમાં એવો સ્વતંત્રતાથી પોતે જાતે વિકસી નહીં શકે. અને હું પોતે પણ એવું નથી ઈચ્છતી. કારણ કે એને એ મનમાં તો હતું જ કે સાગરની માં આ જાતના સંબંધોને ક્યારેય નહીં અપનાવે. પણ માના માટે કશું ન કહેતા એણે આ એક હકીકતથી સાગરને વાકેફ કર્યા અને પોતાનો નિર્ણય જણાવીને નીકળી ગઈ. ઘરે આવી અને એને બીજો નિર્ણય કર્યો. બે માળનું સરસ મોટું ઘર હતું. નીચેના માળમાં એક સરસ નાની છોકરાઓ માટેની સ્કૂલ શરૂ કરી. અભ્યાસ છોડી દીધો અને નાના બાળકોને ભણાવવામાં એ પોતે ઘરની જવાબદારી સાથે પોતાના વ્યક્તિત્વને ભૂલીને એક મહાન તપસ્યા આરંભ કરીને બેઠી. વર્ષો વીતતા ગયા. વિનોદ, મધુ અને ચંદા મોટા થતા ગયા. દરેક જણ ભણવામાં ખૂબ હોશિયાર હતા. મધુ અને ચંદા પણ સંસ્કારી અને ઘરકામમાં ખરેખર કુશળ થવા લાગ્યા. વિનોદ ખૂબ સારી રીતે ભણતો હતો. નાની અમથી સ્કૂલ સારી રીતે ચાલતી હતી. ઘણું બધું હતું. ત્રણે ભાઈ બહેનો ખુશ હતા. ઇન્દુ પણ ઉપરથી ખુશ હતી, પણ એની અંદર એક શાંત અગ્નિ હતો જ, એક ખાલીપો હતો. પણ પોતાની જવાબદારીઓને સમજીને એણે એ ખાલી જગ્યાને ક્યારેય દેખાવા ન દીધી. સમય જતાં વિનોદ કોલેજમાં ગ્રેજ્યુએટ થઈ ગયો. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો.
ઘરે આવીને એ દીદીને સમાચાર આપ્યા, ઇન્દુ દીદી હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો. ઇન્દુ ખૂબ ખુશ થઈ. એણે કહ્યું કે એટલી જ વાત નથી, મને ખૂબ સારી મોટી મોટી કંપનીઓમાંથી જોબની ઓફર આવી છે. ઇન્દુ ખૂબ ખુશ થઈ. ત્યારે મધુએ કહ્યું, ભાઈ તું જો આટલો સરસ પાસ થયો છે, સારી જોબ મળે એમ છે, તો હવે દીદીને થોડો વખત છુટ્ટી આપ. વિનોદ પણ ખુશ થઈ ગયો. એ કે બસ મને એકવાર મારી સારી નોકરી લાગવા દે, પછી દીદીના બધા જ દુઃખોનો અંત આવશે. પોતે ખૂબ સરસ જોબમાં જોડાઈ ગયો. એના કામથી તેના જોબમાં એના શેઠ પણ ખૂબ ખુશ હતા. શેઠની દીકરી પિંકી ઘણીવાર ઓફિસમાં આવતી અને વિનોદને જોઈને વિનોદના પ્રેમમાં પડી. વિનોદ અને પિંકી એકબીજાને પસંદ કરવા લાગ્યા. પરણવાનો નિશ્ચય કર્યો, પણ ધન દોલતથી ખૂબ અભિમાન સાથે ઉછરેલા બાળકને ક્યાંય મધ્યમ વર્ગમાં તો ફાવે નહીં એ બહુ સ્પષ્ટ હતું. એટલે પિંકીના પપ્પાએ એની સાથે શરત કરી. વિનોદને કહ્યું કે તું મારી સાથે ભાગીદાર બની જા અને મારે ત્યાં રહેવા આવી જા. પિંકી મારી એકની એક દીકરી છે, મારે બીજું કોઈ નથી. પણ વિનોદ તૈયાર ન થયો. વિનોદે પણ કહ્યું કે મારે મારી બહેનને હવે આ બધામાંથી મુક્ત કરવાની છે. વિનોદ અને પિંકીના લગ્ન થયા. લગ્નના રિસેપ્શનમાં મધુ અને ચંદાએ ખૂબ સુંદર ડાન્સ કર્યો અને પિંકીને ડાન્સ કરવા માટે આગ્રહ કરવા માટે બંને બહેનો હાથ પકડીને ઉઠાડવા ગયા. પિંકી છેડાઈ પડી, તેને આ બધું ન ગમ્યું. એની સમજમાં આ વસ્તુ આવતી જ ન હતી. બધા જ ગમ ખાઈ ગયા, પણ ઇન્દુના મનમાં ચિંતા થઈ ગઈ. એક વખત જ્યારે વિનોદે નક્કી કર્યું કે હવે આપણે અહીંયા આટલી બધી વાર મારી સાથે પિંકી સાથે અપમાનભર્યું વર્તન થાય છે, તો અમે બે જણા અલગ રહીશું, ઇન્દુનું હૃદય ભાંગી ગયું. જીવનમાં ફરી એક બહુ જ મોટી ચેલેન્જ આવીને ઊભી રહી. તે જ વખતે ડૉક્ટર સાગર આવ્યા. ડૉક્ટર સાગરે વિનોદને થોડું પોતાનો સમજીને થોડું ઘણું કહ્યું અને ઇન્દુ વિશે વિચારવાનું કહ્યું. પણ વિનોદે ખૂબ અપમાનજનક શબ્દોમાં સાગરને કહી દીધું કે આ અમારા ઘરનો મામલો છે, તમારે પડવાની જરૂર નથી. તમારા બધાના કહેવાથી જ મારી દીદીને આ બધી મગજમારી છે. આ સાંભળીને ઇન્દુ પોતે ખૂબ ગુસ્સે થઈને વિનોદને એક તમાચો મારી બેઠી. તે જ ક્ષણે વિનોદ અને પિંકી ઘરની બહાર નીકળી ગયા. સાગરને લાગ્યું કે કદાચ હવે ઇન્દુના ઘરમાં હું બહારનો માણસ થઈ ગયો છું. સાગર પોતાની માને લઈને ક્યાંક યાત્રાએ નીકળી પડ્યો. ઇન્દુ બે બહેનોને ઉછેરવામાં, સાગરની રાહ જોવામાં, પોતાની નાની સ્કૂલ ચલાવવામાં પોતે મશગુલ થઈ ગઈ. પણ ખાલી પોવતો ગયો. આ બધી પરિસ્થિતિમાં મધુ અને ચંદા જ્યારે પરણ્યા, આજે વિદાય થયા, પોતે એકલી રહી ગઈ છે. ઇન્દુ આજે તદ્દન એકલી છે. જે ભાઈ બહેનોની ખાતર એણે પોતાના પ્રેમ, પોતાની મહત્વાકાંક્ષા, પોતાના વ્યક્તિત્વ અને પોતાની અડધી જિંદગીનો ભોગ આપ્યો, એ બધું આજે એને
એણે જતું લાગ્યું. વિનોદ એને છોડીને જતો રહ્યો. મધુ અને ચંદા પોતપોતાના સ્થાને જતી રહી. સાવ એકલી ઇન્દુ કોઈને ક્યાંય સમાઈ શકે તેમ ન હતી. ઇન્દુ પોતે ખૂબ નિરાશ થઈ ગઈ, પણ ઇન્દુની આ તપસ્યા, ઇન્દુની આ એક મહાન પોતાની કર્મની કહાણી, શું તમે એમ સમજો છો કે એની આ તપસ્યાનું કંઈક સારું પરિણામ આવવું જોઈએ? શું આ તપસ્યા ફક્ત ઇન્દુની છે કે સાથે સાથે ડૉક્ટર સાગરની પણ છે? આ તપસ્યાના અંતમાં ઇન્દુએ શું મેળવ્યું? અડધી જિંદગી થઈ ગઈ, પણ ડૉક્ટર સાગર એક દિવસ આવ્યા અને ઇન્દુને લઈને પોતાની સાથે નીકળી ગયા. ઇન્દુની તપસ્યા પૂરી થઈ, પણ હવે એ બે જણ એકબીજાના સાથે જિંદગી વિતાવવા સિવાય બીજું કંઈ જ વિચારી શકે તેમ ન હતા. આ હતી આજની વાર્તા, તપસ્યા, જેના લેખિકા છે આશા પૂર્ણા દેવી. તેઓ એક બંગાળી રાઇટર છે. તેમણે ખૂબ બધી સ્ત્રી પ્રધાન નવલિકા, નવલકથાઓ અને નાની વાર્તાઓ પણ લખેલી છે. આ બધી વાર્તાઓ તેમણે એમના પોતાના આસપાસના વાતાવરણમાંથી જોઈ છે, ક્યાંક સાંભળી છે, ક્યાંક અનુભવી છે. અને સ્ત્રીને આ પરિસ્થિતિમાં એની વેદના અને એની પીડાનો વિચાર કરીને ખૂબ સુંદર રીતે નવલકથાઓ લખી છે. નમસ્તે.